સુરત પોલીસ કમિશનરે આજે સુરત ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોસિએશન એટલે કે ફોસ્ટાને પોતાના બેન્કિંગ કામ ઓર્ડરના તૈયાર કરેલા પાર્સલ મોકલવા અન્ય કામગીરીઓ માટે થોડો સમય છૂટછાટ માટે માંગણી કરી છે. તો પોલીસ કમિશનર ઓફિસની કેમ્પસમાં ચેમ્બરની ટાસ્ક ફોર્સ અને ફોટા વચ્ચે તૂતુમેમેશ શરૂ થઈ ગઈ. સ્પષ્ટ શબ્દોમાં કોઈને અમારી બાબતમાં દખલગીરી ન કરવાની વાત કરાઈ ગઈ. થોડા સમય માટે ચેમ્બર અને ફોટા વચ્ચે વિવાદ થયો હોય તેવી સ્થિતિ પણ ઊભી થઈ ગઈ. फेडरेशन ऑफ सूरत टेक्सटाइल मार्केट द्वारा सरकारे 12 मे सुधी मार्केट बंद राखवाना करेला निर्णय ने समर्थन आप्यु छे, परंतु साथोसाथ तेमणे तेमनी केटलीक समस्या अंगे पण पोलीस कमिश्नरने रजूआत करी हती. तेमना कहेवा मुजब तेमना केटलाक महत्वना पेन्डिंग काम, बैंकिंग नी लेवड देवड तेमज जे अलग अलग ऑर्डर तेमने मळ्या छे ते ऑर्डरना पत्रो माटे थोड़ा समय माटे छूट आपवामां आवे तो टेक्सटाइल मार्केट ने थोड़ी राहत मळी शके तेम छे. પોલીસ કમિશનરે તેમની રજૂઆત સાંભળ્યા બાદ તેમને લેખિતમાં કેટલો સમય અને તેને માટે જોઈએ છે તે અંગે રજૂ કરવા સૂચન કર્યું છે. વેપાર અંગેની રજૂઆત કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક ટાસ્ક ફોર્સ તૈયાર કરવામાં આવી છે, જે પોલીસ કમિશનરને વર્તમાન સમયમાં વેપાર માટે થતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરશે. ચેમ્બર ઓફ કોમર્સની ટાસ્ક ફોર્સ અંગે ફોસ્ટાએ કહ્યું કે અમે માત્ર અમારી જે રજૂઆત છે તે પોલીસ કમિશનરને જણાવી છે. અમે સ્વતંત્ર રીતે નિર્ણય લઈશું. અમે ટાસ્ક ફોર્સ કે અન્ય કોઈ કમિટીની દાખલગીરી ચલાવી લઈશું નહીં. ટેક્સટાઇલ માર્કેટની અન્ય એસોસિએશન કે માર્કેટ સાથે જોડાયેલી અન્ય કોઈ સંસ્થાઓના નિર્ણય સાથે અમને કોઈ લેવા દેવા નથી. અમે અમને પડતી મુશ્કેલી અને તેને ઉકેલવા માટે સક્ષમ છે સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને હંમેશા સહકાર આપીશું, પરંતુ અમે અમારા મુદ્દાની રજૂઆત અને તેનો ઉકેલ જાતે લાવવા પ્રયાસ કરીશું. રંગનાથ શારદાએ જણાવ્યું કે અમે પોલીસ કમિશનર દ્વારા કરાયેલા સૂચનમાં સહકાર આપી રહ્યા છે અને શહેરના હિતમાં જે પણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે તેનું સમર્થન કરી રહ્યા છે. કમિશનરને લેખિતમાં બેન્કિંગ કામગીરીના કલાકો દરમિયાન તેમજ અમારી કેટલીક કામગીરી માટે અમને સમય ફાળવવામાં આવે છે, જેથી કરીને માર્કેટની પ્રક્રિયા ધીરે ધીરે શરૂ રહે. વેપારીઓને જે ઓર્ડર મળ્યા છે તે પાર્સલ તૈયાર થઈ ગયા બાદ હવે તેમને પહોંચાડવા માટે થોડો સમય આપવામાં આવે તો ઘણા ઉદ્યોગને રાહત મળશે, જે અંગે અમે લેખિતમાં પોલીસ કમિશનરને આપવા માંગ્યા છે કે કઈ રીતે કઈ બાબતને લઈને અમને છૂટછાટ જોઈએ છે. સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી તરફથી ઘણા અલગ અલગ એસોસિએશન તરફથી એક માંગણી હતી ચેમ્બર પાસે કે ભાઈ એક કોમન ટાસ્ક ફોર્સ બનાવવામાં આવે. 2 દિવસના પ્રયત્નથી એક કોમન ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી હતી. આમાં અલગ અલગ ટેક્સટાઇલના દરેક ફિરકાના આગેવાનોને આ ટાસ્ક ફોર્સની અંદર આપણે સમાવેશ કર્યો હતો. ગઈકાલે પણ મિટિંગ હતી, આજે પણ મિટિંગ હતી. મિટિંગની અંદર તમામ લોકોનો અભિપ્રાય લીધા પછી એક વસ્તુ હતી કે ભાઈ ટેક્સટાઇલ માર્કેટ ચાલુ રહેવી જોઈએ તો કઈ રીતના રહેવી જોઈએ એની માટેની ચર્ચા વિચારણા માટે અલગ અલગ સંસ્થાઓ સાથે કરી હતી. આ બાબતે એક કોમન બાબત એ હતી કે બેન્કિંગ અવર્સના ટાઈમે માર્કેટ જો ચાલુ રહે તો આર્થિક વ્યવહાર પણ ચાલુ રહે. જે લોકોને ઓર્ડરો છે એ ઓર્ડરો પ્લેસમેન્ટ થઈ શકે. ઓર્ડરોના અત્યારે 20-25% મુવમેન્ટ છે, પેમેન્ટો પણ આવે છે. તો જે મંડીઓ ચાલુ છે ભારતની અંદર ત્યાં પોતાનો માલ મોકલી શકે અને એક માર્કેટની મૂવમેન્ટ ચાલુ રહે. પરંતુ અલગ અલગ એસોસિએશન અલગ અલગ રાય છે, પોતપોતાની રાય સ્વતંત્ર લોકશાહી છે, પોતાનો અભિપ્રાય આપી શકે. ચેમ્બરની એક અલગ ભૂમિકા છે કે તમામનું કોઓર્ડિનેશન કરી અને એક પ્લેટફોર્મ પર લાવીએ અને કોઈ એક વાત ચોક્કસ થાય એ વાતને આગળ લઈ અને સરકારશ્રીમાં આ બાબતે રજૂઆત કરવી. પોલીસ કમિશનર સાહેબે ખૂબ સ્પષ્ટ રીતે કીધું, તમે એ કોઈ કોમન ફોર્મ્યુલા આપો. એ કોમન ફોર્મ્યુલા પર અમે વિચાર કરીએ અને એની ઉપર નિર્ણય લઈ અમે તમને જાણ કરશું. ફોસ્ટાનો નિર્ણય અમે સ્વતંત્રતા છે, ફોસ્ટા એની રીતે નિર્ણય લઈ શકે, પરંતુ અમને પણ એમની સહમતિ આપી છે. ફોસ્ટાના પ્રમુખને પણ તમે પૂછી શકો છો કે ચેમ્બર દ્વારા જે કોઈ નિર્ણય આવશે અને અમે માન્ય રાખશું. દેખીએ, કલ ગુજરાત સરકાર કા જો ગૃહ મંત્રાલય કે જો નોટિફિકેશન આયા ઉસકો લેકર આજ હમ આદરણીય કમિશનર શ્રી સે મુલાકાત કી હમારી સંસ્થા ફોસ્ટાને ઓર હમને યે આગ્રહ કિયા ઉન્હોને કે અમે ક્યા કરના હૈ તો ઉન્હોને બોલા 12 મઈ તક આપકો માર્કેટ બંધ રખના હૈ. ફિર હમને બોલા હમારે વ્યાપારીઓ કો તકલીફ હૈ બેન્કિંગ કામકાજ કે લિયે ઉસકે લિયે હમે થોડી છૂટ મિલે તો વો આપ દેખીએ. તો ઉન્હોને સ્પષ્ટ રૂપ સે સીપી સાહેબ ને બોલા કે આપ અપના રોડ મેપ તૈયાર કીજિયે ઓર શામ કો 4 બજે હમે બતાઈએ બેન્કિંગ કામ કે લિયે 1 યા 2 ઘંટા કી છૂટ રહેતી હૈ
उसमें कोई व्यापारी बाहर से नहीं आएगा, कोई दुकान नहीं खोलेगा, दुकान का शटर डाउन करके आप अंदर बैठ के काम कर सकते हैं या अपने पेपर ले जाके घर पे काम कर सकते हैं। उतनी छूट के लिए आप हमारे साथ रोड मैप करके तैयार बैठिए। लेकिन आज ये अभी हमारी चैम्बर ऑफ कॉमर्स हमारी संस्था आई, उनके पास चैम्बर ऑफ कॉमर्स के बारे में प्रोसेस एसोसिएशन वीविंग एम्ब्रॉयडरी सारी आते हैं, तो उन्होंने अपना रुझान रखा। लेकिन हमने बोला कि जैसे आज वीविंग का कोई भी काम है वो फोगवा तय करती है, प्रोसेस एसोसिएशन का कोई भी तकलीफ है वो प्रोसेस एसोसिएशन की संस्था साउथ गुजरात प्रोसेस करती है, वैसे ही मार्केट एसोसिएशन की संस्था फोस्ट है, 70,000 व्यापारियों की प्रतिनिधि संस्था फोस्ट है, व्यापारियों को क्या तकलीफ है क्या तकलीफ नहीं है वो फोस्टा का ज्यादा मालूम है, और व्यापारी फोस्टा का ही मानते हैं और किसी अन्य का नहीं मानते हैं। इसलिए अगर चैम्बर भी कोई सोल आउट करना चाहती है तो फोस्टा के थ्रू ही करना पड़ेगा, और फोस्टा जो चाहेगी वही काम करना होगा, क्योंकि फोस्टा व्यापारी को जो आदेश देगी व्यापारी फोस्टा को वही काम करेंगे। बस यही बात है और कुछ नहीं। अभी शाम तक हम कमिश्नर से मिलकर फिर से हम हमारा लेटर देंगे, उसी अनुरूप हम काम करेंगे। ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस न्यूज़, सूरत।